માનો દરબાર મહાપાત્રને કઈક એવી માએ શક્તિ આપી, કેટલાય કિલોમીટર દૂર બેઠા છે પણ કદાચ આજનો આ માનો દરબાર જોઈ એવું લાગે છે કે સ્વર્ગ તો કદાચ જીવનમાં ભલામણ જોવા મળે કે ન મળે, પણ આજની રાત બેઠા હોય એટલે માના દરબારમાં સ્વર્ગમાં બેઠા છે મને એવું વાતાવરણ લાગે છે. આજના કાર્યક્રમની શરૂઆત માં વિશ્વંભરના ચરણોમાં વંદન, માને પૂજનારા આજના કાર્યક્રમમાં જે પણ ઉપસ્થિત છે બધા, માના દરબારમાં જે કંઈ ઉપસ્થિત છે બધા મા પરિવારને અમારા કલાકારો વતી જય હો મા વિશ્વંભરી. એક સરસ મજાના શબ્દોથી શરૂઆત કરું છું. અમે તો ખાલી દૂત બની એક સંદેશો લઈ અને જય મિસાલ જય મસાલમાં જગદંબાની પ્રગટિ રહી છે વિશ્વભરની જગત ઉપર એની માલિપા આપણે બધાએ તો એ મસાલની માલિપા એક ટીપુ ટીપુ તેલનું પૂરી અને મસાલને મહા મસાલ બનાવીને મહાપાત્રમાં હાથમાં સ્વભાવી છે બાપ, કારણ કે આ તો માનો દરબાર છે. ભલામણ કોઈ ચારણ કવિએ લખ્યું છે કે માથી કોઈ મોટું નહીં, સકલ વિશ્વની માલિપા તમે નજર કરો દેવી દેવતાઓ શક્તિ એટલે માં, માથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ આવીને નમાવે શીશ, ઈમા વિશ્વંભરી પાહે ઈ અંબા પાહે આલિયા. શક્તિથી પણ ઉપર જેને કહી શકાય એવી પરાશક્તિ અખિલ બ્રહ્માની રચયિતા અણુ અણુમાં વ્યાપક જે છે જગદંબા ઈમા વિશ્વંભરી અને એના દરબારમાં ભલામણા ઉલટને બેઠા છે. હજાર આથવાળા ઈશ્વરને મેં નથી જોયો, હજાર આથવાળી જગદંબા વિશ્વંભરીને મેં નથી જોઈ, વર્ણન હાંભળ્યું છે, પણ જ્યાં પણ કાર્યક્રમની શરૂઆત કરો ને મારી સામે જે માનો મેરામણ બેઠો હોય ને એના બે હાથ ઊંચા થાય તો હજાર નહીં લાખો હાથ મારી સામે ઊંચા થાય એ હાથની માલિપા ક્યાંક જગદંબા વિશ્વંભરી કોઈ પરમાત્માનું કોઈ આત્માનું મને કાયમને માટે દર્શન થઈ જાય છે. માલ્ય વિશ્વંભરી માદગી ભાગશાળી છે કે જેને માના દર્શન થયા છે એ માના દર્શનના કૃપા પાત્ર મહાપાત્રના ભલામણ આપને કાયમને માટે ઈચ્છા પડે તે દર્શન કરી શકી છે. બાપ આનાથી મોટી જિંદગીમાં બીજી કોઈ અણમોલ વસ્તુ મને તમને પ્રાપ્ત ન થાય બાપ. આવો એ જગદંબાની સ્તુતિ કરતા કરતા માં ભગવતી વિશ્વંભરીને વંદના કરતા કરતા આજના કાર્યક્રમનો શરૂઆત, કાર્યક્રમ તો માના વધામણા માટેનો કાર્યક્રમ છે ભલામણા, તો આવો માં જગદંબાની સ્તુતિ કરતા કરતા માં ભગવતીને વંદના કરતા કરતા આજના કાર્યક્રમની શરૂઆત. Yeah.
એમાં ભગવત વિશ્વભરી હરે રે મારી તું તો વિપદમાં કાઠિયાવાડી નો હોય
અમારું ગુજરાતી નો હોય, કારણ કે કચરો ખેલે ખલક મે મહાસાગર મે મચ જીત હકડો કચ્છી વસે ઉતે ડિયા જો કચ્છ, પછી કચ્છી હોય કાઠિયાવાડી હોય કે ગુજરાતી હોય, આ તો મારા કાઠિયાવાડ માં કોકની પચાસ ટકા ઓલો દરવાજામાં આપણી આંગળી આવી જાય ને ચીપટી નો આવે એવું નહીં સાહેબ, માનો દરબાર છે, આટલી જગદંબાઉ શક્તિ માં બેઠી છે ભલામણા, અને આવો પડકારો હાલે આ તો મારા કાઠિયાવાડમાં કોક દીક અને કદાચ તું ભૂલો પડી જા મારા ભગવાન. હું ઘાટકોપર વાળા પરસેવો ન વળે ત્યાં સુધી પડકારો ન આપે ને પૈસા ન આપે, ઓળખું આ બધા. મૂળ તો આપણા કચ્છી કાઠિયાવાડી ને સાહેબ, પણ સાહેબ આજે કોઈ કલાકાર તરીકે નહીં, અમે અહીંથી ગાય છીએ અને તમે ત્યાં બેઠા રહ્યો એમ નહીં, બધાએ ભેગો બેહી અને માના ગુણગાન ગાવા છે. બાપ આજનો લાવો લીજીએ, બાપ કાલ કોણે દીઠી છે ભલામણા, માના દરબારનો આવો લાવો આજ મળ્યો છે એ લઈ લેવાની વાત છે. એટલે માને અહીંયાથી આ સ્તુતિ હું ફરીવાર ગાઉં છું. આપણે સ્કૂલમાં ભણવા જતા ને પ્રાથમિક શાળામાં, આપણા ભૂતકાળને યાદ કરો બે મિનિટ માટે, મજા આવતા હે, મજા આવતા હે. તમારે બધાને હિન્દી બોલવું, પણ મારે ગુજરાતી બહેનોને રાજકોટવાળાએ હિન્દી ન બોલવું. આપણી રાષ્ટ્રભાષા છે, વિરોધ નથી, પણ તમારે જો અમારી ગુજરાતી બહેનોનું રાજકોટમાં જૂનાગઢ મારીએ છે એ બહેનોને હિન્દી સાંભળવું હોય તો નહીં આવવું, એ પાણીપુરી ખાતા હોય ને એમાં સાંભળવું છે. સરખી બનાના પોચી પોચી લેના ફાંકાવાળી નહીં લેના ફૂટ જાતી હે. આ મારા કાઠિયાવાડી બહેનોનું હિન્દી. હા ભૈયા ગુજરાતી બોલે ને બેલો, અમારા બેનો હિન્દી બોલે. સરખી બનાના ફૂટ જાતી હે. મારી ઘેરે એક હિન્દ ભાષી દૂધ દેવા આવે છે, એનું હિન્દી બગડી ગયું, મારા ઘરનાનું ગુજરાતી બગડી ગયું. અઠવાડિયા પહેલાનો જ બનાવ, સવારના પોરમાં દૂધવાળાને મારા ઘરનાએ ઠપકો આપ્યો, કેસા દૂધ લાતા હે, દૂધ તો ફાટ જાતા હે. દૂધવાળો કે બેન હમ ક્યાં કરે, બે લીંબુ ખાઈ જતા હે. આનંદ કરવાનો છે સાહેબ, જ્ઞાન સાથે ગમત, ભક્તિ સાથે ભાવ જગાડો. બધાએ મને તાલીનો તાલ આપો, આ છંદ પૂરતો ખેમટો વગાડો અને માને મારી હારે તાલીનો તાલ. આવજો, કોઈ કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે, ઈશે ને એની વરાળું જ કાઢતા હોય, કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે. પછી બીજો ધોડાવે, એ તારી માથે નગારા વાગે ઢે બધા, એ તારી માથે નગારા વાગે મોત ના હારે, ઈ અંદરથી ભાવ પ્રગટ થતો હોય. એટલે અહીંયા તમારે બધાએ માતાજીના સાનિધ્યમાં ભાવ પ્રગટ કરવાનો છે.
તમે બધાએ સહકાર આપ્યો અને આપણે આજ માના દરબારમાં મળ્યા સાહેબ. સાહેબ પેલા જે સુરેશભાઈ બોલતા હતા, નાની નાની દીકરીઓ જે અભિનય રજૂ કરતી હતી ને સાહેબ, એ કઈક માની કઈક સ્ફૂર્ણા હતી, એમાં માની કઈક ચેતના એમાં સાહેબ બને તમને દેખાતી હતી. સુરેશભાઈની કેટલી અંદરથી હૃદયમાંથી શબ્દો નીકળતા હતા, અંતરમાંથી અંતરમાંથી નીકળે ને રોકી ન શકાય. કેટલા એના અનુભવો, એક શિલ્પકાર જે પથ્થરને આકાર આપી શકે એ માણા હૈ સાહેબ મહાપાત્રના સાનિધ્યમાં આવે અને એમ કહી દે કે મારી કલા તો કાંઈ નથી બાપ, તો કરી આખું જગત છે સાહેબ, આનાથી બીજી મોટી વાત કઈ હોઈ શકે. આજ માં માટે તો જગત આખું ટૂંકું પડે સાહેબ, પણ આજના કાર્યક્રમનો જે ઉદ્દેશ, જે પાંચ સૂત્રો લખ્યા છે, કુળદેવીમાં મા બાપ, ગાય માતા, સંસ્કૃતિ અને પ્રકૃતિને બચાવો, આ પાંચ વર્ષનું સાહેબ જીવનમાં હું તમે પાલન કરી લઈ ક્યાં બીજે જવાની જરૂર છે? ભલા માણસ મહાપાત્ર દર્શન થઈ જાય,